લિંબાયતના નીલગીરી સર્કલ નજીક ધી સોસાયટી ઓફ ઇન્ડિયા સુરત શહેર શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહિલાઓને લગતા અનેક પ્રશ્નો મામલે રજૂઆત કરવામાં આવી હતી. ધી સોસાયટી ઓફ ઇન્ડિયા સુરત શહેર અને શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન લિંબાયત સુરત તથા વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનોના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિન 8 માર્ચ 2020 સવારે 10 કલાકેથી નીલગીરી સર્કલ લિંબાયત સુરત ખાતે મહિલા જાગૃતિ અભિયાન અને જન આંદોલનનું કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેમાં મહિલાઓને લગતા અનેક મુદ્દાઓ જેવા કે મહિલા સશક્તિકરણ, શ્રમિક મહિલાઓની સમસ્યા કેન્દ્ર અને રાજ્ય સરકાર બેટી બચાવો બેટી પઢાઓની મોટી મોટી વાતો કરે છે, પરંતુ મહિલાઓની સલામતી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉદાસીન તથા સરકાર કહે છે કે બેટી બઢાઓ, પરંતુ મહારાષ્ટ્રીયન તથા પરપ્રાંતીય વિદ્યાર્થિનીઓને જાતિ પ્રમાણપત્રના કારણે લાખો બેટીઓ શિક્ષણથી વંચિત જેવી મહિલાઓની સમસ્યાઓ પર આંતરરાષ્ટ્રીય મહિલા દિન જન આંદોલનાત્મક ભૂમિકા નક્કી કરવામાં આવનાર હોય અને મહિલા અને વિદ્યાર્થિનીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ડોક્ટર મંગલાબેન રવિન્દ્રનાથ પાટીલ, મીનાબેન, કીર્તિબેન મોતીલાલ, શાંતાબેન, સુજાતાબેન, આશાબેન, દુર્ગાબેન જાધવ વગેરે હાર્દિક અપીલ કરી છે. જી, આપનું નામ? સુરેશ સોનાવણે. સુરેશભાઈ, આજે નીલગીરી વિસ્તારમાં શું ધારણા લઈને બેસાયા, શું મુદ્દાઓ છે? આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલાઓને ન્યાય મળતો નથી, મહિલાઓ પર શરમ જુલમ અને અત્યાચાર બળાત્કાર થાય છે, સરકાર મારા બાપ ચૂપ છે, નિર્ભયા કાંડના આરોપીઓને ફાંસી આપવામાં આવતી નથી, રોજના રોજ દુઃખદ બનાવ બને છે. સરકાર પોતે કબૂલ કરે છે કે ગુજરાતમાં 4-5 મહિલાઓ પર રોજ બળાત્કાર થાય છે, કોઈની સલામતી રહી નથી. ત્યારે બેટી બચાવો બેટી પઢાઓની વાતની એકદમ પોકળ સાબિત થઈ છે. બેટી પઢાઓની વાત કરીએ છીએ તો પરપ્રાંતીય જે અમારી વિદ્યાર્થીનીઓ છે તેમને જાતિ પ્રમાણપત્ર મળતું નથી. તત્કાલીન મુખ્યમંત્રી યાદ નીલગીરી ગ્રાઉન્ડમાં આવીને કીધેલું કે અમે સરકારમાં આવીશું તો એસસી એસટી ઓબીસી પરપ્રાંતીય મહિલાઓને અનામતના લાભ આપીશું. અમારી સરકાર સમક્ષ માગણી છે કે બેટી પઢાઓ તો બેટીઓ માટે તમે જાતિ પ્રમાણપત્ર આપો. એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજની છોકરીઓ 8મા ધોરણ પછી આગળ બનતી નથી, તેથી સરકારનું જે છેદ છે એ ઉડી જાય છે બેટી પઢાઓ બેટી બચાવોનું. માટે સરકાર સમક્ષ અમારી માગણી છે, જો તમે ઈચ્છતી હોય કે દલિત આદિવાસી ઓબીસી સમાજને દીકરીઓ આઈએએસ આઈપીએસ કમિશનર કલેક્ટર ડીએસપી બને વકીલ બને તો તત્કાલ જાતિ પ્રમાણપત્ર આ બહેનોને આ વિદ્યાર્થીઓને આપવા જોઈએ. ભલે અમારા ભાઈઓને નહીં આપો પણ અમારી બહેનોને અમારી વિદ્યાર્થીનીઓને અનામતના લાભ આપો, જાતિ પ્રમાણપત્ર આપો. આ સરકાર સમક્ષ માગણી છે. આજે રાષ્ટ્રપતિ મહોદયને કલેક્ટર હસ્તક અમે આવેદનપત્ર આપ્યું છે. જો માગણી નહીં સંતોષાશે તો ટૂંક સમયમાં તમામ અનામત મેળવતી બહેનો રસ્તા પર આવશે અને આ રૂપાણી સરકાર અને નરેન્દ્ર મોદી સરકાર સામે જંગ છેડશે. કેમ જાતિના દાખલા આપવામાં નથી આવતા, શું કારણ છે? એમનું એવું કહે છે કે ભાઈ 1960 પહેલાં જે ગુજરાતમાં લોકો રહેતા હતા એસસી એસટીના એને અમને પુરાવો આપો, બીજો ઓબીસી માટે 78 પહેલાંનો પુરાવો આપો. આજે ગરીબ લોકો પાસે રહેવાનું ઘર નથી તો એ પુરાવા કાથી રાખશે? તો એ પુરાવા ન હોવાના લીધે અમને અનામતના લાભો મળતા નથી. વર્ષોથી લોકો ગુજરાતને જન્મભૂમિ કર્મભૂમિ અમારા એસસી એસટી ઓબીસી પરપ્રાંતીય મહારાષ્ટ્રીયન યુપી બિહાર રાજસ્થાન ઓડિશાના લોકોએ બનાવી છે, છતાં સરકારનું પેટનું પાણી હલતું નથી અને સરકાર અમને અનામતના લાભ આપતી નથી, જે માટે આજે આ બહેનો આંતરરાષ્ટ્રીય મહિલા દિને આજે બેઠી છે. જી, આપનું નામ? કોમલ ઉત્તમ મોરે. કોમલબેન, આજે શું ધારણા લઈને બેસેલા છો, શું માંગણી છે તમારી? મારી માંગણી એ છે કે હું આજના હાલના સમયમાં ધોરણ 10 એક્ઝામ આપી રહી છું. ધોરણ 10 હાલની એક્ઝામ હું આપું છું. હું જેમ તેમ કરીને ધોરણ 10 સુધી અભ્યાસ કરી રહી છું. મારી માંગણી એ જ છે કે અમને સરકાર એક તરફ એવું કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ અને એક તરફ પછી એવું કહે અમને પરપ્રાંતિ કહેવામાં ગણવામાં આવે છે. જો સરકાર સાચા દિલથી ઈમાનદારીથી જો બેટી બચાવો બેટી પઢાઓની ઝુંબેશ ચલાવતી હોય તો પછી અમને પરપ્રાંતિ તરીકે ન ગણતા અમને પણ ગુજરાત રાજ્યમાં અનામતના લાભ મળવા જોઈએ, અમને પણ પ્રમાણપત્ર મળવું જોઈએ શિક્ષણ તરીકેનું. કેમેરામેન મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ સુરત.